જે આપણે બનાવીશું ધોરાજીના ફેમસ લસણિયા બટાટા, જે મેં બે અલગ અલગ રીતથી બનાવેલા છે, ગ્રીન અને રેડ બને. વેલકમ ટુ યુટ્યુબ ચેનલ મેજિક કિચન. હું છું જ્યોતિ સોલંકી. અમારી અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવે છે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. 25-30 કળી લસણની છે. પહેલાં રેડ ચટણી બનાવીશું, થોડું પીસી લેશું એને. અને કાશ્મીરી મરચાં જે મેં 15 મિનિટ પલાળેલા હતા ગરમ પાણીમાં, એ આપણે એમાં એડ કરશું. એટલે ચટણી તીખી નથી થતી. થોડું નમક એડ કરશું, ફરી પાછું પીસી લેશું. હવે થોડું એમાં પાણી એડ કરશું, જે મરચાં પલાળેલું પાણી એડ કરશું, ફરી પીસી લેશું. હવે 2 મોટી ચમચી એમાં કાશ્મીરી મરચું એડ કરશું, ફરી પીસી લેશું. જોઈ લઈએ, આપણી લસણની રેડ ચટણી તૈયાર છે. આવી રીતે દરદરી બનાવવાની છે. હવે ગ્રીન ચટણી માટે થઈને ઇન્ગ્રીડિયન્ટ જોઈ લે. લીલું લસણ, સૂકું લસણ, લીલા મરચાં અને ધાણા છે. બંને લસણ લઈ લેશું. હવે થોડું એનામાં પીસી લેશું. પહેલાં આવી રીતે પીસી લેશું. પહેલાં હવે એમાં થોડું નમક એડ કરશું અને લીલા મરચાં એડ કરશું. ફરી પીસી લેશું. હવે એમાં થોડા ધાણા એડ કરશું, આશરે 1 વાટકી ધાણા છે. ફરી આપણે પીસી લેશું. તમે જોઈ શકો છો આપણી ગ્રીન ચટણી તૈયાર છે. એને પણ આવી દરદરી રાખવાની છે. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને હવે આપણે એમાં ભૂંગળા તળી લેશું. ભૂંગળા પણ 2 ટાઈપના આવે છે, નાના અને મોટા. આમાં મોટા જ લેવાના છે. આવી રીતે ભૂંગળા તળી લેશું. આપણા બધા ભૂંગળા તૈયાર છે તળેલા. હવે એક પેન લેશું, એમાં 3-4 મોટા ચમચા તેલ એડ કરશું. તેલ ગરમ થઈ ગયું છે અને લાલ મરચું મૂકીને આપણે લસણની ચટણીનો વઘાર કરશું. હવે એમાં થોડું પાણી એડ કરશું. ફરી બધું મિક્સ કરી લેશું અને 1 ચમચી ધાણા જીરું એડ કરશું. ફરી મિક્સ કરીને આપણે ચટણીને થોડી ઉકળવા દઈશું. થોડું હજી મરચું લાલ એડ કરશું. આપણી ચટણી ઉકળી ગઈ છે. આવી જ રીતની ઘટ્ટ ચટણી બનાવવાની છે. હવે ગ્રીન ચટણી માટે થઈને એક પેન લઈ લે. એમાં 2 મોટા ચમચા તેલ એડ કરશું, 1/2 ચમચી હળદર એડ કરશું અને આપણે ગ્રીન ચટણીનો વઘાર કરશું. એને પણ થોડું મિક્સ કરીને ઉકળવા દઈશું. થોડું પાણી એડ કરશું. હવે 1 કિલો બટેકા લેશું અને બટેકાને આપણે મેરિનેટ કરશું. લાલ મરચું 1 ચમચી એડ કરશું, 1 ચમચી ધાણજીરું એડ કરશું અને સ્વાદ પ્રમાણે નમક એડ કરશું અને 2 મોટા ચમચા તેલ એડ કરશું અને બધું આપણે મિક્સ કરી લેશું. આવી રીતે મિક્સ કરીને 10 મિનિટ એને ઢાંકીને રાખી દેશું. મિક્સ થઈ ગયા છે અને ઢંકાઈ ગયા છે. હવે ગ્રીન લસણિયા બટેટા બનાવવા માટે થઈને 500 ગ્રામ બટેકા છે, 1/2 ચમચી હળદર છે, 1 ચમચી ધાણજીરું છે અને એમાં 1 મોટો ચમચો તેલ એડ કરશું. આમાં તેલનો ઉપયોગ થોડો વધારે થાય છે અને સ્વાદ પ્રમાણે નમક એડ કરશું અને સિંગ તેલ જ વપરાય છે. એને પણ 10 મિનિટ રેસ્ટ આપી દેશું. હવે બટેકા જોઈ લઈએ. આપણા રેડ બટેકા બનાવવા માટે થઈને બટેકા મેરિનેટ થઈ ગયા છે. હવે એમાં સિંગનો ભૂકો મેં દરદરો કર્યો છે, 1-2 મોટા ચમચા જેટલો એમાં ભૂકો પણ એડ કરશું અને લસણની ચટણી એડ કરશું 4-5 ચમચા. હવે થોડું તેલવાળી એડ કરવાની છે અને 1/2 લીંબુ એડ કરશું.
હવે બધું જ સરખી રીતે મિક્સ કરી લઈએ આપણે. હજી મને થોડી ચટણી ઓછી લાગે છે, અને હજી એક ચમચો ચટણી એડ કરશું. ફરી બધું મિક્સ કરી લઈએ. હવે થોડા ધાણા એડ કરશું, ફરી મિક્સ કરી લઈએ. તો આપણે તૈયાર છે આપણા રેડ કલરના લસણિયા બટેકા. હવે ગ્રીન બટેકા માટે થઈને જોઈ લઈએ. આપણા બટેકા મેરિનેટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે એમાં ગ્રીન ચટણી એડ કરશું 3-4 ચમચા. આ બટેકા બહુ જ સરસ લાગે છે. થોડું નમક એડ કરશું, એમાં પણ થોડું લીંબુ એડ કરશું, અને બધું મિક્સ કરી લઈએ. અને એમાં પણ એક મોટો ચમચો સિંગનો દરદરો ભૂકો એડ કરશું. અને હજી મને થોડી ઓછી ચટણી લાગે છે, એટલે એક ચમચો ચટણી એડ કરશું ગ્રીન. ફરી બધું મિક્સ કરી લઈએ. થોડા ધાણા એડ કરી દેશું. ફરી બધું મિક્સ કરી લઈએ. તો તૈયાર છે આપણા ગ્રીન લસણિયા બટેકા. હવે એક સર્વિંગ બાઉલમાં લઈ લેશું. ગ્રીન અને રેડ બંને તૈયાર છે આપણા લસણિયા બટેકા. સર્વ કરશું સિંગથી અને તળેલા ભૂંગળાથી. તો તૈયાર છે આપણા બંને રીતના લસણિયા બટેકા. તમે ધોરાજી જાઓ ત્યારે ચોક્કસ ટ્રાય કરજો. બંને લસણિયા બટેકા આજે પણ મળે છે. અને મારી રેસીપી તમને કેવી લાગી ટ્રાય કરજો, અને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો કે મારી બંને રેસીપી તમને કેવી લાગી. સ્વાદમાં ખૂબ જ સરસ થાય છે, બનાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.